સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ. બનાસકાંઠામાં ભાજપની ગુજરાત ગૌરવ યાત્રાને સર્વત્ર ઉમળકા ભર્યો આવકાર. દિવદર ખાતે ગુજરાત અને રાજસ્થાનના મુખ્યમંત્રીઓની ઉપસ્થિતિમાં યોજાયેલી વિશાળ સભામાં મંત્રી કેશાજી ચૌહાણે કર્યું શક્તિ પ્રદર્શન. બનાસકાંઠામાં ગૌરવ યાત્રામાં જોડાયેલા કેન્દ્રીય મંત્રી ઉમા ભારતી કોંગ્રેસ પર વરસ્યા. ગાંધીજીની હત્યાનો પણ કોંગ્રેસે રાજકીય લાભ ઉઠાવ્યો હોવાનો ઉમા ભારતીનો આક્ષેપ. થરાદ નજીક નિવૃત્ત આર્મી અધિકારી તેમજ રસાણા નજીક બાઇક ચાલકનું માર્ગ અકસ્માતમાં મોત. પાલનપુરના જગાણા નજીક દૂધનું ટેન્કર ઉથલી પડતા લોકોએ દૂધની રીતસર ચલાવી લૂંટ. ડીસાની રાધેકૃષ્ણા ગાયનેક હોસ્પિટલના ત્રીજા વર્ષમાં પ્રવેશ પ્રસંગે 7 દિવસના મેગારોગ નિદાન કેમ્પનું આયોજન. 15 ઓક્ટોબર સુધી ચાલનાર કેમ્પનો લાભ લેવા દર્દીઓને આહવાન. હવે જોઈએ સમાચારો વિગતવાર. બુધવારે બનાસકાંઠામાં પ્રવેશેલી ભાજપની ગૌરવયાત્રા સાથે જોડાયેલા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગૌરવયાત્રા સાથે જિલ્લાના વિવિધ મથકો પર ફરી કેસરીયો માહોલ સર્જ્યો હતો. આ યાત્રા બુધવારે સાંજે ડીસા આવી પહોંચતા સ્થાનિક અગ્રણીઓ તેમજ યુવા કાર્યકરો દ્વારા ગૌરવયાત્રાનું ભવ્ય સ્વાગત કરાયું હતું. આ પ્રસંગે હાઈવે પરના હવાઈ પિલર ગ્રાઉન્ડ પર જાહેર સભા પણ યોજાઈ હતી, જેમાં મુખ્યમંત્રીએ રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યા હતા. બનાસકાંઠામાં આવેલી ભાજપની ગૌરવયાત્રા સાથે જોડાયેલા રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી વડગામ, પાલનપુર અને ધાનેરામાં સભા સંબોધ્યા બાદ ગઈરાત્રે ડીસા પહોંચી જાહેર સભાને સંબોધી હતી. કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરી, ગુજરાત સરકારના મંત્રી શંકરભાઈ ચૌધરી, બનાસ ડેરીના વાઇસ ચેરમેન માવજીભાઈ દેસાઈ, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ મગનલાલ માળે, એસટી નિગમના ડિરેક્ટર દિનેશભાઈ અનાવાડિયા, ગુજરાત સરકારના શ્રમજીવી ડિરેક્ટર શશિકાંતભાઈ પંડ્યા, જિલ્લા પંચાયત દિનેશભાઈ દવે, સંસદ સભ્ય લીલાધરભાઈ વાઘેલા, ડીસા નગરપાલિકાના પ્રમુખ પ્રવીણભાઈ માળી, ડીસા શહેર પ્રમુખ સંજયભાઈ બ્રહ્મભટ્ટ, ડીસા તાલુકા પ્રમુખ લેબજીજી ઠાકુર, ડૉક્ટર રાજુલબેન દેસાઈ સહિત અન્ય અગ્રણીઓ અને કાર્યકરોની બહોળી હાજરીમાં યોજાયેલી જાહેર સભામાં મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના વિવિધ વિકાસ કામોની વાત પ્રજા સમક્ષ મૂક્યા બાદ કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યા હતા. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પોતાના સંબોધનમાં રાહુલ ગાંધીએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની મહિલાઓ વિશે કરેલી ટિપ્પણીની નિંદા કરી રાહુલ બાળક બુદ્ધિ સાથે વિદેશી સંસ્કૃતિમાં માનતું હોવાનું જણાવી કોંગ્રેસની સરકારે સરદાર વલ્લભભાઈ પટેલનું પણ અપમાન કર્યું હોવાનું જણાવ્યું હતું. ગૌરવયાત્રા સમયે જ રાહુલ ગાંધી ગુજરાતમાં છે ત્યારે મુખ્યમંત્રી પણ રાહુલના નિવેદનો સામે આકરા પ્રહારો કરી જાટકણી કાઢી રહ્યા છે. રાહુલ ગાંધીને ગુજરાતની ધરતી ઉપરથી હું પૂછવા માંગુ છું કે સરદાર વલ્લભભાઈ પટેલ જે ગુજરાતના સપૂત હતા, તેમના મૃત્યુ પછી 40 વર્ષ સુધી તમારી સરકાર હતી. ભારત રત્નનો એવોર્ડ તમે 40 વર્ષ સુધી કેમ ના આપ્યો? અટલજીની સરકાર આવ્યા પછી એમને ભારત રત્નનો એવોર્ડ મળ્યો. સંસદમાં અનેકના તૈલચિત્ર સેન્ટ્રલ હોલમાં છે. સરદારનું તૈલચિત્ર 40 વર્ષ સુધી તમે મૂક્યું નહીં. સરદારને અન્યાય કર્યો છે, એનો જવાબ ગુજરાતની જનતાને આપો. રાહુલ ગાંધીને પૂછવાનું છે મારે કે આ ગુજરાતમાં નર્મદા અમારી જીવાદોરી છે. 70 વર્ષ સુધી યોજના કોંગ્રેસે પૂરી ન કરી.
એ તો ઠીક છે, પણ સોનિયાબેન ગાંધીના ઇશારે મનમોહનસિંહની સરકાર ચાલતી હતી. 7 વર્ષ સુધી દરવાજા ચડાવવાની મંજૂરી ના આપી. વડાપ્રધાન નરેન્દ્રભાઈએ 17 દિવસમાં મંજૂરી આપી. સર, ખાસ કરીને જે આરએસએસનું નિવેદન એમણે કર્યું છે, રાહુલ ગાંધીને મારે એ પણ કહેવાનું છે કે ગઈકાલે એમના બચપના એમનું બાળક બુદ્ધિ પ્રદર્શિત થઈ છે. દુનિયા આખી જાણે છે કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ આરએસએસ એ ભાઈઓની સંસ્થા છે, એમાં બહેનો ન હોય. આરએસએસના આનુષાંગિક સંગઠનમાં રાષ્ટ્ર સેવિકા સમિતિમાં બહેનો હોય છે. આરએસએસની શાખામાં માત્ર પુરુષો જ હોય. અને તમે એવું નિવેદન કર્યું કે આરએસએસની બેન શોર્ટ્સ પહેરીને ચડી પહેરીને શાખા ઉપર તમે જોઈ છે, તમે શું કહેવા માગો છો? ગુજરાતની બહેનો એ સંસ્કારી બહેનો છે. ગુજરાતની બહેનો માટેનું ગુજરાતનું સ્ત્રી રાજધાની પણ છે. તમે વિદેશની સંસ્કૃતિથી ઘડાયેલા છો એટલે તમને શોર્ટ્સ યાદ આવે. ગુજરાતમાં બહેનો શોર્ટ્સ પહેરતી નથી એ સૌ જાણે છે. અને આ ગુજરાતની બહેનોનું અપમાન છે, ગુજરાતની નારીનું અપમાન છે, ભારતીય સંસ્કૃતિનું અપમાન છે. હાલ બનાસકાંઠામાં ફરી રહેલી ભાજપની ગુજરાત ગૌરવ યાત્રાને સર્વત્ર ભારે આવકાર અને સફળતા સાંપડી રહી છે. જોકે આજે દિયોદર ખાતે ગૌરવ યાત્રાના આગમન વખતે યોજાયેલી જાહેર સભામાં લોકોની ભરચક ભીડ જોવા મળી હતી અને આ સભા થકી મંત્રી કિશાજી ચૌહાણે રીતસર શક્તિ પ્રદર્શન કર્યું હતું. ગુજરાતમાં ચૂંટણીના પગલે કોંગ્રેસ અને ભાજપના નેતાઓ સક્રિય થઈ ગયા છે. ત્યારે બનાસકાંઠામાં ગુજરાત ગૌરવ યાત્રાના બીજા દિવસે આજે રાજસ્થાનના મુખ્યમંત્રી વસુંધરા રાજે તેમજ કેન્દ્રીય મંત્રી ઉમા ભારતી પણ ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાથે ગુજરાત ગૌરવ યાત્રામાં જોડાયા હતા. આ યાત્રા આજે ખીમાણા, સિહોરી અને થરા થઈ દિયોદર આવી પહોંચ્યા બાદ દિયોદરની ઠાકોર બોર્ડિંગમાં વિશાળ સભા યોજાઈ હતી. આ સભામાં ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, રાજસ્થાનના મુખ્યમંત્રી વસુંધરા રાજે સિંધિયા તેમજ કેન્દ્રીય મંત્રી ઉમા ભારતી, કેન્દ્રીય રાજ્યમંત્રી હરિભાઈ ચૌધરી, ગુજરાત સરકારના મંત્રી શંકરભાઈ ચૌધરી, મંત્રી કેશાજી ચૌહાણ સહિત અન્ય અગ્રણીઓ અને કાર્યકરો સાથે લોકો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે રાજસ્થાનના મુખ્યમંત્રી વસુંધરા રાજેએ જણાવ્યું હતું કે ગુજરાતમાં બીજેપીનું કમળ જરૂર ખીલશે. રાજસ્થાનમાં નર્મદાનું પાણી પહોંચાડવામાં નરેન્દ્રભાઈ મોદીનું મોટું યોગદાન છે. કોંગ્રેસ મહિલાઓનું અપમાન કરે છે તેવું પણ તેમણે જણાવ્યું હતું. आने का मुझे ये मौका विजय भाई ने दिया है, उसके लिए मैं उनकी और आप सबकी बहुत बहुत आभारी हूँ. मैंने जैसे अभी थोड़ी देर पहले बताया था कि कई दिन से राजस्थान के अंदर बड़ी गर्मी चल रही है और सुबह जब मैं निकली बादल छा गए थे और मैं यही सोच रही थी कि गुजरात के अंदर मैं जा रही हूँ, छाए हुए बादल है, ठंडक का मौसम है, मैं आप लोग तक पहुंचूंगी. जब यहाँ पहुंची तो गर्मी एक अलग किस्म की थी, ऐसी ऊर्जा सब लोगों के अंदर थी कि धूप की तो जरूरत ही नहीं थी. सब लोग उछल उछल के जोर जोर से हाथ ऊपर कर करके जोर जोर से नारा दे करके सबको ये बताने की कोशिश कर रहे थे कि ये भारतीय जनता पार्टी की जमीन है, इसके ऊपर कमर का फूल खिलेगा. और जोर जोर से मेरे से कह रहे थे भारत माता की, भारत माता की. ऐसी जोर ऐसी आवाज सुन के मुझे भी लगा कि मेरे को समझ में आ गई कि गर्मी के लिए सूरज की जरूरत होती है. और ये ऊर्जा जो आप लोगों ने आज आधे दिन के अंदर हम सबके अंदर पैदा की है, वो ऊर्जा को लेके मैं भी वापस अपने क्षेत्र के अंदर जाऊंगी. बिकॉज गुजरात के साथ साथ हमारे यहाँ भी चुनाव होने वाले हैं. वैसे आपके यहाँ तो बहुत बड़ा चुनाव हो रहा है, हमारे यहाँ तो छोटे चुनाव, दो ही चुनाव हैं. उन चुनाव के अंदर मैं इस तेजी, इस गर्मी, इस ऊर्जा के साथ वापस जाऊंगी. और मुझे विश्वास है कि जिस तरीके से आप पूरी तरह से यहाँ जीत के वापस लौटोगे, वैसे ही राजस्थान के अंदर हम करके आपको दिखलाएंगे. ये वो भूमि है जिस भूमि को जब याद करते हैं तो महात्मा गांधी का नाम आता है, वल्लभ भाई पटेल का नाम याद आता है और साथ में हमारे आदरणीय प्रधानमंत्री जी श्री नरेंद्र भाई मोदी का नाम याद आता है. एक जमाना था जब हम
उनको गुजरात के मुख्यमंत्री के रूप में जानते थे, पर आज उन्होंने गुजरात का नाम पूरे देश के अंदर तो कर ही दिया है, पूरे देश का नाम ले जाके विदेश के अंदर करवा दिया है। दुनिया जानती है कि भारत। આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી ઉમા ભારતીએ પણ કોંગ્રેસ ઉપર આકરા પ્રહારો કર્યા હતા અને કહ્યું હતું કે વિજયભાઈ રૂપાણી કોંગ્રેસનું પિંડદાન કરશે, ગુજરાતમાં ભાજપને 160 થી 165 સીટો મળશે। एक तरफ कृष्ण जी है और बीच में उनकी बहन सुभद्रा है। यहाँ पर रिवर्स में था, दो बहनें थी और बीच में भाई था। एक तरफ वसुंधरा थी, एक तरफ मैं थी और बीच में हमारे भाई विजय रूपाणी जी थे और जनता का आशीर्वाद मांग रहे थे। आज जब मैं गुजरात में पहुंची तो मुझे याद आया, आपने देखा होगा मुझे विजय भाई कह रहे थे कि आप इस कुर्सी पर मत बैठिए, उस पर बैठिए जिस पर मैं बैठा हूं। उनको पता नहीं था कि मुझे कमर में तकलीफ है, इसलिए मेरे लिए वो कुर्सी लगाई गई, हार्ड कुर्सी है इसलिए लगाई गई है। लेकिन कमर की तकलीफ का जो कारण है वो मैं आपको बताना चाहती हूँ। जब यहाँ पर केशव भाई पटेल की सरकार थी उसी समय मेरा एक्सीडेंट हुआ था, बहुत बड़ा रोड का, तो मेरे दोनों पांव में फ्रैक्चर हो गया था और मैं युवा मोर्चा की उस समय पर राष्ट्रीय अध्यक्ष थी। तो उस समय पर मेरी ड्यूटी लगाई गई कि जो विधायक यहाँ डिफेक्ट करने वाले हैं, क्योंकि तब एंटी डिफेक्शन लागू नहीं हुआ था, अटल जी वाला जो टाइम का जो लॉ है वो, तो मेरी ड्यूटी ये लगाई गई कि जो विधायक बीजेपी छोड़ के जाने वाले हैं उनके घरों के सामने सभाएं करनी है ताकि उनकी हिम्मत ना हो बीजेपी छोड़ने की। और हमने पूरे गुजरात का एक मास्टर प्लान बनाया कि बीजेपी छोड़ के नहीं जा पाएंगे। तो मेरे दोनों पांव में प्लास्टर उतरा ही था और मेरी फिजियोथेरेपी होनी थी, तो फिजियो असर मेरी कमर पे हुआ। और इसलिए जब भी मैं गुजरात आती हूँ तो मैं यही कहना चाहती हूँ कि इस विजय को रिपीट करते रहिएगा, क्योंकि इसके पीछे मेरे घुटने खराब हुए हैं, मेरी कमर खराब हुई है। और इस गुजरात का जो गौरव है वो है यहाँ का विकास, और विकास भी उन बातों के आधार पर। आपने याद रखिए कि जब से भारत आजाद हुआ तब से पहली बार विकास के एजेंडे पर देश का चुनाव हुआ है, नहीं तो इसके पहले जो भी चुनाव होता था वो ऐसी बातों पर होता था जो इमीडिएट बातें होती थी या जो इमोशनल बातें होती थी। पहली बार ऐसा हुआ। દિયોદરમાં ગૌરવ યાત્રાની સભામાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પણ કોંગ્રેસને આડા હાથ લેતા કહ્યું હતું કે કોંગ્રેસની સરકાર ગુજરાતમાં 45 વર્ષ રહી પણ વિકાસ ન કર્યો, કોંગ્રેસના શાસનમાં મોંઘવારી વધી હતી, વિકાસના કારણે કોંગ્રેસના મૂળિયા ઉકળી ગયા છે જેથી કોંગ્રેસ રઘવાઈ ગઈ છે તેવો કટાક્ષ પણ મુખ્યમંત્રીએ કર્યો હતો। बनाई भी पार्टी ने, सींची पार्टी ने, मोटी करी, चार पांच नेताओं माना एक नेता श्रीमती विजय राजे सिंधिया नो आज जन्म दिवस से। अने जोगानु जो विजय राजे सिंधिया ना सुपत्री अने मध्य प्रदेश मा જેના માર્ગદર્શનથી બધા લોકોએ કામ કર્યું એવા ઉમા ભારતીજી, એ બંને લોકો આજે આપણી વચ્ચે છે। ગુજરાત માટે આજે ભાગ્યની વાત છે કે વિજય રાજે સિંધિયાજીના જન્મ દિવસે આ બંને મહાનુભાવો પણ આપણી વચ્ચે છે। જે રીતે ઉમા ભારતીજીએ વાત કરી કે બંને બહેનોની વચ્ચે અને બંને બહેનોએ મને જે તાકાત અને હિંમત આપીને હાથ ઊંચા કરાવ્યા, હું માનું છું કે બહેનોના આશીર્વાદ આવનારા દિવસોમાં ગુજરાતના ગૌરવને ખૂબ આગળ વધારશે એવી પણ મને શ્રદ્ધા છે। ગુજરાત ગૌરવ યાત્રા
એ ગુજરાતના ગૌરવને વધારવા માટે નીકળી છે. ગુજરાતના ગામે ગામ ખૂબ સમર્થન આ યાત્રાને મળી રહ્યું છે. ગુજરાતનું ગૌરવ એટલે આ રીતે વિકાસનું ગૌરવ કઈ શું થયું છે? કઈ નથી થયું, બેસી જાઓ ભાઈ, વાયર બળતો હશે ભાઈ, ઇલેક્ટ્રિક વાળા કોક જોવો, હો કરાવે છે કરાવે છે ભાઈ, છે લાઈટ વાળો જોવો, લાઈટ બંધ કરી દેજો, લાગે તો પંખા બધા બેસી જાઓ, આપણે સભા આગળ રાખીએ. ગુજરાતનું ગૌરવ એટલે ગુજરાતભરમાં ગૌરવ યાત્રા લઈને નીકળેલા ભાજપ અગ્રણીઓ કોંગ્રેસને જાકારો આપવાનું આહવાન કરી રહ્યા છે. ત્યારે આજે દિયોદર ખાતે યોજાયેલી આ સભામાં મંત્રી કેશાજી ચૌહાણે ભરચક ભીડ એકત્ર કરી રીતસર શક્તિ પ્રદર્શન કરવા સાથે કોંગ્રેસની ઊંઘ પણ હરામ કરી દીધી છે. ગુજરાત સરકારના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી બુધવારે ગૌરવ યાત્રા લઈ ફરી ધાનેરા આવી પહોંચ્યા હતા. આગામી વિધાનસભાની ચૂંટણી જાહેર થવાની ઘડીઓ ગણાઈ રહી છે, ત્યારે ગુજરાતમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સરકારની આખી ટીમ હાલ ગામે ગામ ભારતીય જનતા પાર્ટીનો વિજય ઘોષ ગજવી રહી છે. ગત બુધવારે ધાનેરા ખાતે સમી સાંજે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરી, ગુજરાત સરકારના મંત્રી શંકરભાઈ ચૌધરી સહિત ટોચના નેતાઓ ગૌરવ યાત્રા લઈ ધાનેરા આવી પહોંચતા આ યાત્રાનું ભવ્ય સ્વાગત કરાયું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ધાનેરા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો તેમજ વિવિધ સમાજના આગેવાનોએ ભેટ સોગાદો આપી તેમને હરખભેર આવકાર્યા હતા. આ અવસરે મુખ્યમંત્રીએ વિશાળ જનસભાને સંબોધતા જણાવ્યું હતું કે રૂટ જોયા પછી મેં ધાનેરા આવવાનો નિર્ણય કર્યો હતો. ધાનેરાનો પ્રેમ ફરી મને અહીં ખેંચી લાવ્યો છે, તેમજ ધાનેરામાં આવેલ પૂર હોનારતને યાદ કરી સરકારે કરેલી મદદની વાતોને પણ પ્રજાજનો સમક્ષ વાગોળી હતી. તમને રૂટ ખબર પડી કે યાત્રા ધાનેરા જાય છે, તો કહીને કે લગાવ થઈ ગયો તો ધાનેરા સાથે તો ધાનેરાનો પ્રેમ મને અહીંયા ખેંચી લાવ્યો છે. મને બરાબર યાદ છે કે 25મી તારીખથી વરસાદ શરૂ થયો હતો જોરદાર, હેલિકોપ્ટર મિલિટરીના હેલિકોપ્ટરે ના પાડી હતી, ગાંધીનગરના કંટ્રોલ રૂમમાંથી મેં નિર્ણય કર્યો કે મારે બનાસકાંઠા જવું છે, અને અમારું જૂનું હેલિકોપ્ટર પણ ડ્રાઈવર મક્કમ હતા, પાયલોટ મને કે સાહેબ લઈ જઈશ, ગમે તેટલો વરસાદ હશે આપણે જવું છે, અને હું બનાસકાંઠાની ધરતી ઉપર ઉતરી અને બનાસકાંઠાની ચિંતા કરવા માટે 25મીથી જ આવી ગયો હતો. ત્યાર પછી 3 દિવસ ખૂબ વરસાદ પાણી, અને ત્યારબાદ જે સ્થિતિ બનાસકાંઠાની બની હતી આજે પણ આંખ સામે દ્રશ્ય આવે છે ત્યારે રૂવાળા ઉભા થઈ જાય છે. આખું ધાનેરા ચારેય તરફથી પાણીમાં ફસાયેલું હતું. મેં દિલ્હી નરેન્દ્રભાઈ સાથે વાત કરી, એક નહીં 20 હેલિકોપ્ટર મિલિટરીના મોકલા, આજુબાજુના ગામમાં 40 એનડીઆરએફની બોટ મોકલી, મિલિટરીની એક ટ્રૂપ રાધનપુર મોકલી, અને 70,000 લોકોના આપણે જીવ બચાવવા માંડી. ગત બુધવારે સાંજે ગૌરવ યાત્રાના આગમન પ્રસંગે ધાનેરા ખાતે યોજાયેલી સભામાં રાહુલ ગાંધી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની બહેનો પર કરેલી ટિપ્પણીનો જવાબ આપતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે ગુજરાતની બહેનોનું રાહુલ ગાંધીએ અપમાન કર્યું છે. ભારતની સંસ્કૃતિમાં કોઈ બેન ચડી ન પહેરે, અમારી બહેનો એ સંસ્કારી છે,
અમારી બહેનો શરમાળ પણ છે, અમારી બહેનોનું સ્ત્રી દાક્ષણ્ય પણ છે. વિદેશમાં તમે ઉછરા છો, તમારી માનસિકતા તમે છત્તી કરો છો, અને ગુજરાતની બહેનોનું અપમાન કર્યું છે તમે. રાહુલ ગાંધીને મારે પૂછવું છે કે જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાં દેશદ્રોહીઓની સભા હતી, ત્યાં સૂત્રો બોલાતા હતા કે ભારત તેરા ટુકડા કરેંગે, અફઝલ હમ શર્મિંદા હૈ તેરે કાતિલ જિંદા હૈ, ભારત માતા મુર્દાબાદ, પાકિસ્તાન જિંદાબાદના ત્યાં સૂત્રોચ્ચારો થતા હતા. એ સભામાં તમે ભાષણ કરવા, સમર્થન દેવા સેના માટે ગયા હતા? આ ગુજરાતની દેશભક્ત જનતાને એનો ખુલાસો કરો ગુજરાતની ધરતી ઉપર. બુધવારે ધાનેરા ખાતે ગૌરવયાત્રાના આગમન પૂર્વે જ પોલીસે કોંગ્રેસ કાર્યકરોની અટકાયત કરી ધાનેરા પોલીસ મથકે લાવી દીધા હતા. તાજેતરમાં સર્જાયેલી પૂર હોનારત વખતે ધાનેરા આવેલા કોંગ્રેસના યુવા નેતા રાહુલ ગાંધીની જાહેર સભા વખતે ભાજપ કાર્યકરોએ કાળા વાવટા ફરકાવી વિરોધ નોંધાવ્યો હતો અને રાહુલ ગાંધીની ગાડી પર થયેલા પથ્થરમારાનો મામલો પણ ઉગ્ર બન્યો હતો. ત્યારે ધાનેરામાં ગૌરવયાત્રાના આગમન વખતે મુખ્યમંત્રીની સભામાં આવો કોઈ બનાવ ન બને તે માટે ધાનેરામાં પોલીસની મોટી ફોજ ખડકી દેવાઈ હતી. ધાનેરામાં જાહેર રસ્તા પર યોજાયેલી મુખ્યમંત્રીની સભામાં કોંગ્રેસ કાર્યકરો કોઈ વિરોધ ના કરે તે માટે ધાનેરા પોલીસે કોંગ્રેસના 10 પણ વધુ અગ્રણીઓ તેમજ કાર્યકરોની અટકાયત કરી નજર કેદ રાખ્યા હતા. ગત બુધવારે બનાસકાંઠામાં પ્રવેશેલી ભાજપની ગુજરાત ગૌરવયાત્રા પાલનપુર ખાતે આયોજિત સભા સંપન્ન થયા બાદ પાલનપુર તાલુકાના ચંડીસર ખાતે આવી પહોંચતા ચંડીસર ગામના સરપંચ દેવેન્દ્રભાઈ ચાપિયાએ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું સાફો પહેરાવી સ્વાગત કર્યું હતું, તેમજ ગ્રામ અગ્રણીઓએ પણ ફુલહાર પહેરાવી મુખ્યમંત્રીને આવકાર્યા હતા. આ પ્રસંગે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્ય સરકારની સિદ્ધિઓ વર્ણવી વિકાસલક્ષી અભિગમ પર પ્રકાશ પાડ્યો હતો. આ પ્રસંગે કેન્દ્ર સરકારના મંત્રી હરિભાઈ ચૌધરી, ગુજરાત સરકારના મંત્રી શંકરભાઈ ચૌધરી તેમજ આજુબાજુના 10 ગામોના સરપંચ સહિત ભાજપના હોદ્દેદારો તેમજ કાર્યકરો, મોટી સંખ્યામાં ગ્રામજનો પણ ઉપસ્થિત રહ્યા હતા. ચંડીસર ખાતે બુધવારે ગુજરાત ગૌરવયાત્રાના આગમન વખતે ભાજપના હોદ્દેદારો તેમજ કાર્યકરોની ઉપસ્થિતિમાં ઠાકોર સેનાની કુંભલમેર ગ્રામ સમિતિના પ્રમુખ ટીનાજી ઠાકોર, સામડી ગ્રામ સમિતિના પ્રમુખ મનુજી ઠાકોર સહિત 10 જેટલા કાર્યકરો કેસરીઓ ખેસ પહેરી ભાજપમાં જોડાઈ ગયા હતા. આ પ્રસંગે ભાજપના ગોવિંદભાઈ પ્રજાપતિ, વસંતભાઈ ભટોળ, ગિરીશભાઈ જગાણિયા, લાલજીભાઈ પ્રજાપતિ સહિત ભાજપ અગ્રણીઓ સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. ડીસા તાલુકાના વિરડી ખાતેથી આજે ગૌરવયાત્રાનું બીજા દિવસનું ભ્રમણ ચાલુ થયું હતું. આજે ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ઉપરાંત રાજસ્થાનના મુખ્યમંત્રી વસુંધરા રાજે, સિંધિયા તેમજ કેન્દ્રીય મંત્રી ઉમા ભારતી પણ આ ગૌરવયાત્રામાં જોડાયા હતા. આજે આ યાત્રા ભીલડી આવી પહોંચતા યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આજે ભીલડી ખાતે ગૌરવયાત્રા આવી પહોંચતા સ્થાનિક અગ્રણી તેમજ કાર્યકરોએ યાત્રાનું ઉમળકાભેર સ્વાગત કર્યું હતું. ભીલડીના સરપંચે પણ કુમકુમ તિલક કરી યાત્રાનું સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે બહોળી સંખ્યામાં ભીલડી તથા આજુબાજુ ગામોના કાર્યકરો હાજર રહ્યા હતા. આ પ્રસંગે રાજસ્થાનના મુખ્ય પ્રધાન વસુંધરા રાજે સિંધિયા પર ઉપસ્થિત રહ્યા હતા. ભીલડીમાં ઉમટી પડેલા માનવ મહેરામણને જોતા ગુજરાતમાં ભાજપનો વિજય ચોક્કસ થશે તેવો વિશ્વાસ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ વ્યક્ત કર્યો હતો. પ્રિય મુખ્યમંત્રી આદરણીય શ્રીમતી વસુંધરા રાજેજી, કેન્દ્રના મંત્રી શ્રી હરિભાઈ ચૌધરી, સાથી મંત્રી શ્રી શંકરભાઈ, શ્રી કેસાજી, સાંસદ લીલાધરભાઈ, રાજસ્થાનના પણ સાંસદ પંચારિયાજી, વિશાળ સંખ્યામાં ઉપસ્થિત ભીલડીના મારા ભાઈઓ અને બહેનો, ગુજરાત ગૌરવ યાત્રા ગુજરાતના ગામે ગામ ફરી રહી છે. ગુજરાતનું ગૌરવ એટલે ગાંધીનું ગૌરવ, સરદારનું ગૌરવ.
થરાદમાં પણ ગૌરવ યાત્રાનો વિરોધ કરતા કોંગ્રેસ કાર્યકરોની અટકાયત કરાઈ હતી. ગૌરવ યાત્રાના આગમન સમયે વિરોધ કરતા કોંગ્રેસ કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી. મુખ્યમંત્રીના આગમન સમયે વિરોધ કરી રહેલા કોંગ્રેસના 15 જેટલા કાર્યકરોની સ્થાનિક પોલીસે અટકાયત કરી હતી. દર્શક મિત્રો, સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. બનાસકાંઠામાં ગૌરવ યાત્રામાં જોડાયેલા કેન્દ્રીય મંત્રી ઉમા ભારતી કોંગ્રેસ પર વરસ્યા. ગાંધીજીની હત્યાનો પણ કોંગ્રેસે રાજકીય લાભ ઉઠાવ્યો હોવાનો ઉમા ભારતીનો આક્ષેપ. થરાદ નજીક નિવૃત્ત આર્મી અધિકારી તેમજ રસાણા નજીક બાઇક ચાલકનું માર્ગ અકસ્માતમાં મોત. પાલનપુરના જગાણા નજીક દૂધનું ટેન્કર ઉથલી પડતા લોકોએ દૂધની રીતસર ચલાવી લૂંટ. ડીસાની રાધેકૃષ્ણા ગાયનેક હોસ્પિટલના ત્રીજા વર્ષમાં પ્રવેશ પ્રસંગે 7 દિવસના મેગા રોગ નિદાન કેમ્પનું આયોજન. 15 ઓક્ટોબર સુધી ચાલનાર કેમ્પનો લાભ લેવા દર્દીઓને આહવાન. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. સુખમય અહેસાસ જગાવી, ઘરને સુંદર ઘર બનાવી, સ્વપ્નાઓની સુવાસ અનેરી, આનંદ ટાઇલ્સ ગેલેરી. હોલસેલ ભાવનો એકમાત્ર રિટેલ શોરૂમ એટલે આનંદ ટાઇલ્સ ગેલેરી, જેમાં આપને મળશે અદ્ભુત વેરાયટી. સફારી, સેરા, કજારિયા, જેગુઆર, એસ્ટ્રલ, ફિનોલેક્સ, આશીર્વાદ અને ફિટવેલ જેવી બ્રાન્ડેડ કંપનીની ટાઇલ્સો, સીપી ફિટિંગ્સ, સેનિટરી વેર અને પાઇપો તથા સિન્ટેક્સ અને ધરતી જેવી બ્રાન્ડેડ કંપનીની પાણીની ટાંકીઓ તેમજ KSB કંપનીની પાણીની મોટરો મળશે. તો આજે જ અમારા શોરૂમની મુલાકાત લો. આનંદ ટાઇલ્સ ગેલેરી, મુરલી ટાયરની સામે, ડીસા પાલનપુર હાઈવે, ડીસા. સંપર્ક જિગ્નેશભાઈ સાધુ, રાજેશભાઈ બ્રહ્મભટ્ટ, પ્રશાંતભાઈ અગ્રવાલ. અશોક ઓટો, તેનો વિશ્વાસ મોટો. હાઈ સ્પીડ ગાડીઓ માટે, હાઈ સ્પીડ રોડ માટે, હાઈ સ્પીડ જિંદગી માટે બ્રિજસ્ટોન ટાયર. બ્રિજસ્ટોન ટાયર મોંઘું છે પણ બીજી બધી કંપનીઓ કરતા સસ્તું છે. ના ના, એમ કહો કે લાંબા ગાળે ફ્રીમાં પડશે. તમારા કિંમતી સમય માટે, તમારી કિંમતી ગાડીઓ માટે, તમારા કુટુંબની અમૂલ્ય જિંદગી માટે. બ્રિજસ્ટોન ટાયર, અશોક ઓટો ટાયર હોમ, રેડિયલ ટ્યુબલેસ ટાયર ના સ્પેશિયાલિસ્ટ. લડવી નદી પાસે, ડીસા હાઈવે, પાલનપુર. ફોન નંબર 267474. અશોક ઓટો, તેનો વિશ્વાસ મોટો. અબ દેશ ચલેગા 10 રૂપિયે 70 કિલોમીટર. પુનવાલ ઈ વ્હીકલ, સ્ટાઇલિશ લુક્સ, નો પેટ્રોલ, ઝીરો મેન્ટેનન્સ, ટેક્સ બેનિફિટ કે સાથ. હમકો ચાઇના પે ભરોસા નહીં હૈ, નહીં હૈ. હમારા ભરોસા ઇન્ડિયા, ઇન્ડિયા. મેક ઇન ઇન્ડિયા હૈ લાના, લાના. ગાડી ઇન્ડિયા કી ચલાના, ચલાના. ઓ ભૈયા, પર્યાવરણ પૈસા બચાના, બચાના. તુનવાલ ઈ બાઇક હૈ લાના, લાના. પેટ્રોલ સે મુક્તિ હૈ પાના, પાના. 20 રૂપિયે મેં 200 કિલોમીટર તુમે ચલાના, ચલાના. ઓ ભૈયા, તુનવાલ ગાડી મેં ટાયર ટ્યુબલેસ, ટ્યુબલેસ. ઇસમે તો સેન્ટર લોક ડિસ્ક બ્રેક, ડિસ્ક બ્રેક. ફ્રી સર્વિસ હૈ પાના, પાના. તુનવાલ ઈ બાઇક ચલાના, ચલાના. અબ દેશ ચલેગા 10 રૂપિયે મેં 70 કિલોમીટર. તુનવાલ ઈ વ્હીકલ, સ્ટાઇલિશ લુક્સ, નો પેટ્રોલ, ઝીરો મેન્ટેનન્સ, ટેક્સ બેનિફિટ કે સાથ. વિરામ બાદ આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં, આજે બનાસકાંઠામાં ફરેલી ભાજપની ગૌરવયાત્રા સાથે જોડાયેલા કેન્દ્રીય મંત્રી અને ભાજપના ફાયરબ્રાન્ડ નેતા ઉમા ભારતીએ કોંગ્રેસને ગાંધીજીની હત્યાનો પણ મોટો રાજકીય ફાયદો ઉઠાવ્યો હોવાના ગંભીર આક્ષેપો કર્યા છે. બનાસકાંઠા જિલ્લામાં હાલ ભાજપની ગૌરવયાત્રા ફરી રહી છે. વિધાનસભાની ચૂંટણી પહેલાં જ મોટી સંખ્યામાં ભાજપના નેતાઓએ પણ ગુજરાતમાં ધામા નાખ્યા છે. ત્યારે આજે ભાજપના ફાયર બ્રાન્ડ નેતા ઉમા ભારતી આજે સવારે પાલનપુર આવી પહોંચ્યા બાદ ગૌરવ યાત્રામાં જોડાયા હતા. આ પ્રસંગે કોંગ્રેસ પર આકરા પ્રહારો કરતા તેમણે જણાવ્યું હતું કે કોંગ્રેસે ગાંધીજીની હત્યાનો પણ રાજકીય ફાયદો ઉઠાવ્યો હતો, જ્યારે ગાંધીજીની હત્યાના મામલે સંઘને આજે પણ વેઠવું પડે છે. જોકે તેમણે રાહુલ ગાંધી વિશે કંઈ પણ કહેવાનો ઇન્કાર કર્યો હતો. ઉમા ભારતીએ જણાવ્યું હતું કે સેક્યુલર શબ્દ મામલે કોંગ્રેસ હંમેશા લોકોને ભ્રમિત કરે છે. રાહુલ ગાંધીના મંદિર ભ્રમણ મામલે કટાક્ષ કરતા તેમણે કહ્યું હતું કે રાહુલ સંતોની શરણમાં જશે તો કંઈક સારું જ શીખશે. તેમણે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ 150 થી વધુ બેઠકો પર વિજય થશે તેવો દાવો કરી
આ ચૂંટણીમાં કોંગ્રેસ કઠી પતંગની જેમ હવામાં ઉડી જશે તેવું જણાવ્યું હતું. ચૂંટણી પહેલાં ભાજપ સંતાનોની શરણમાં કેમ જાય છે તે પ્રશ્નના ઉત્તરમાં તેમણે જણાવ્યું હતું કે સમગ્ર દેશ સંત શરણમાં છે અને જેઓ સંતની શરણમાં જાય છે તેઓનું કલ્યાણ જ થાય છે. પહેલે તો મેં એ કહુંગી કે ગુજરાત કે લોકોને ભારત કો ઓર ભાજપા કો એક બહોત બડા ગૌરવ દિયા હૈ. નરેન્દ્ર મોદીજી અપને બહુમત સે ઓર બહોત બડે બહુમત કે સાથ ભારત કે પ્રધાનમંત્રી બને હૈ ઓર યે અપને આપ મેં એક એસી બાત હૈ જિસકા હજારો સાલ સે ઇંતજાર થા તો એક ગૌરવ તો વહી દે દિયા. इसके पहले गुजरात के विकास के आधार पर ही वो इस गौरव की सीट पर पहुंच सके, क्योंकि जो हमारे विरोधी लोग थे उन लोगों ने भी गुजरात के डेवलपमेंट को स्वीकार किया. और जो 150 की बात अमित शाह ने कही है मैं उसमें उल्टा ऐड करूंगी. आप देखिएगा आज मैं यहाँ बोल के जा रही हूँ, हमारी सीटें 160-165 होंगी, हमारी सीटें बहुत होंगी. कांग्रेस यहाँ हवा में पतंग की तरह उड़ती नजर आएगी और एक ऐसी पतंग की तरह जो डोर से कट चुकी है. और मैम खास करके राहुल गांधी की बात की जाए, पिछले दो दौरे कर चुके हैं और भाजपा पर कई आरोप उन्होंने लगाए, खास करके आरएसएस पर, आपका क्या कहना है इसके बारे में? भारतीय जनता पार्टी उनकी बातों का जवाब नहीं देना चाहेगी मुझे लगता है. वो अपनी पार्टी के नेता हैं, उनकी पार्टी में अब ऐसे ही नेता रह गए हैं. इट शोज ए वेरी पुअर कंडीशन ऑफ कांग्रेस. तो इसलिए मैं उनकी बातों पर कोई टिप्पणी नहीं करूँगी, क्योंकि वो अपनी पार्टी के लिए बड़े नेता होंगे लेकिन वो मेरे लिए इतने बड़े नेता नहीं है कि मैं उनकी बात पर टिप्पणी करूँ. चुनाव के घोषणा के पहले ही साधु भगवंतों के शरण में है बीजेपी, ऐसी बात भी आ रही है. ये तो देश ही साधु संतों की शरण में है. इस देश को तीन ने बनाया है, तीन सजावें देश को, संत, सती और शूद. इस देश को सदाचारिणी स्त्रियों ने, इस देश को तपस्यारत साधुओं ने और इस देश की रचना शूरवीरों ने की है. इसलिए संतों की शरण में जो गए हैं वो अच्छे के लिए ही गए हैं, अच्छी ही बात सीखेंगे वहाँ से. मैम खास करके आरएसएस पर जिन्होंने जो टिप्पणी की है कि महिला, देखिए ये तो बातें तब से चल रही हैं जब गोंडसे ने गांधी जी की हत्या की थी. आज भी मैं आपसे, आपके द्वारा पूरे देश से पूछती हूँ, पूरे मीडिया से पूछती हूँ, गांधी जी की हत्या का लाभ किसको हुआ? हम तो जेल गए, हम पर प्रतिबंध लगे, हम आज तक झेल रहे हैं इस दंश को. और देश को बहुत नुकसान हुआ, हमें बहुत नुकसान हुआ, संघ को और जनसंघ को, देश को बहुत नुकसान हुआ. गांधी जी की हत्या का फायदा तो सिर्फ कांग्रेस को हुआ, क्योंकि गांधी जी कांग्रेस को डिस्पर्स करने वाले थे. वो घोषणा कर ही चुके थे कि कांग्रेस को अब डिसॉल्व कर देना चाहिए और नए तरीके से पॉलिटिकल विंग का गठन होना चाहिए. इसलिए वास्तव में गांधी की हत्या पुनर्विचारणीय है कि गांधी की हत्या भले ही गोंडसे ने की है लेकिन गोंडसे को भड़काने का काम किसने किया. और ये चीज़ आज भी एक चुनौती है जो समझनी पड़ेगी, क्योंकि गांधी जी की हत्या से अगर किसी को लाभ होने वाला था तो सिर्फ कांग्रेस को होने वाला था. जी, बीजेपी की अगर बात की जाए तो हिंदुत्व का मुद्दा बीजेपी पहले से उठाती रही है, आप भी उठाती रही है, लेकिन अभी कांग्रेस भी सॉफ्ट हिंदुत्व के रास्ते पर चल रही है. राहुल गांधी भी द्वारका भी गए मंदिर में, चोटीला मंदिर में दर्शन किए, भजन कर रहे हैं, आदिवासियों के साथ नृत्य कर रहे हैं. क्या कहेंगी, कांग्रेस सॉफ्ट हिंदुत्व का जो रास्ता अपनाया है उसमें कामयाब हो पाएगी? नहीं, हमारे लिए तो हिंदुत्व कभी मुद्दा रहा ही नहीं. हमारे लिए तो हिंदुत्व आस्था है. इट्स नॉट एन इलेक्शन एजेंडा, इट्स नॉट पॉलिटिकल एजेंडा, इट्स ए मैटर ऑफ फेथ एंड कन्विक्शन. एक बात, अब दूसरी बात पे आ रही हूँ. नेहरू जी के समय पर एक पॉलिटिक्स चल पड़ी थी कि सेकुलरिज्म का मतलब है हिंदू धार्मिक स्थानों से बचना, और ये जवाहरलाल नेहरू के समय पर ये शुरू हुआ. द मीनिंग ऑफ सेकुलरिज्म इज कीप अवे फ्रॉम द हिंदू पिलग्रिम्स इन हिंदू प्लेसेस. उस चीज़ को नरेंद्र मोदी ने तोड़ दिया. वो केदारनाथ जी भी गए, उन्होंने गंगा जी की भी आरती करी. तो इसलिए ये तो एक स्वाभाविक बात है. आप मंदिरों पर भी जाइए, आप दरगाहों पर भी जाइए, आप चर्च पर भी जाइए. अभी तक क्या हो रहा था कि हिंदुओं का अपमान करना, हिंदुओं को गाली देना, यही सेकुलरिज्म था. अब समझ में आया कि सेकुलरिज्म का मतलब है सबकी रिस्पेक्ट करना, एक को नफरत देना और एक के दरवाजे पर मत्था टेकना, ये मतलब नहीं है सेकुलरिज्म का. सेकुलरिज्म का मतलब सबकी इज्जत करिए. जो राष्ट्रीय अध्यक्ष हैं अमित शाह जी और आनंदी बेन के बीच की बात है, या जो प्रदेश के अध्यक्ष होंगे, लेकिन महिलाओं के रिस्पेक्ट की जहाँ तक बात है तो भारत ने पहली बार एक महिला को डिफेंस मिनिस्टर देखा है, आप याद रखिए. લાખણી તાલુકાના ચિત્રોડા ગામના બસ સ્ટેન્ડ નજીકથી આગથળા પોલીસે આજે પત્રકારના ઓથા હેઠળ દારૂનો વેપલો કરતા ઇસમને ઝડપી લીધો છે. બનાસકાંઠા જિલ્લામાં દારૂની બદી નેસ્તાનાબૂદ કરવા જિલ્લા પોલીસ વડા સક્રિય કામ કરી રહ્યા છે. ત્યારે આજે કાંગ્રેસ તાલુકાના ખેમાણા ગામે યોજાયેલી મુખ્યમંત્રીની સભાના બંદોબસ્ત પરથી
પરત થરાદ બંદોબસ્ત માટે રવાના થયેલો ચિત્રોડા પોલીસે ઉભેલી ઇવોન કંપનીની ગ્રે કલરની ગાડી પર શંકા જતા પોલીસે તપાસનો પ્રયાસ કર્યો હતો. જો કે ચાલકે પોલીસને જોઈ ગાડી ભગાડી મૂકતા પોલીસે પીછો કરી આ ગાડીને ઝડપી લઈ તલાશી લીધી હતી. જે વખતે આ ગાડીમાંથી 27,000 કિંમતનો 270 બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો, તેમજ ગાડી ચાલક પાસેથી 2 મોબાઈલ ફોન અને ટાર્ગેટ ન્યૂઝ ચેનલનો લોગો મળી આવ્યો હતો. આ લોગો અને કેબલ ગાડીના કાચ આગળ દેખાય એ રીતે રાખી ગાડી ચાલક પત્રકારના રોફમાં દારૂ વેચતો હતો, જેથી પોલીસે હાલ લાખણીમાં રહેતા અને મૂળ સુઈગામ તાલુકાના સોનેત ગામના વતની એવા આરોપી કિશનભાઈ ઉર્ફે લાલુ અમરસિંહ સોલંકીને રંગે હાથે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પત્રકારના નામે ખોટો રોફ જમાવી ગોરખધંધા કરતા આવા તત્વોને ખુલ્લા પાડવા જોઈએ, જેથી સાચા પત્રકારોની વિશ્વનીયતા ટકી રહે. બનાસકાંઠાના થરાદથી ડીસા તરફ જતા હાઈવે પર બુધવારે બનેલી હિટ એન્ડ રનની ઘટનામાં બાઇકને ટક્કર મારી અજાણ્યો વાહન ચાલક ફરાર થઈ જતા સર્જાયેલા અકસ્માતમાં નિવૃત્ત આર્મી અધિકારી ભીખાભાઈ પટેલનું મોત નિપજ્યું હતું. આ અકસ્માતમાં મોતને ભેટેલા નિવૃત્ત આર્મી અધિકારી ભીખાભાઈ પટેલના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે થરાદની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. આ મામલે મૃતકના કુટુંબી ભાઈએ થરાદ પોલીસ મથકે ફરિયાદો નોંધાવતા પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ડીસા તાલુકાના રસાણા નજીક બુધવારે બી બાઇક સામસામે અથડાઈ પડતા સર્જાયેલ અકસ્માતમાં એક યુવકનું મોત નિપજ્યું હતું. અચાનક રોડ પર ધસી આવેલી નીલગાયને બચાવવા જતા આ અકસ્માત સર્જાયો હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવની જાણ થતાં ડીસા તાલુકા પોલીસે તુરંત ઘટના સ્થળે દોડી જઈ મૃતક યુવાનને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. બનાસકાંઠા જિલ્લામાં માર્ગ અકસ્માતોની વધતી જતી ઘટનાઓ વચ્ચે આજે પાલનપુર તાલુકાના જગાણા નજીક દૂધનું ટેન્કર પલટી ખાઈ જતા લોકોએ દૂધની રીતસર લૂંટ ચલાવી હતી. લક્ષ્મી ડેરીનું ટેન્કરે જગાણા નજીક પલટી ખાતા લોકોએ દૂધની લૂંટ કરવા પડાપડી કરી હતી. આ ટેન્કર પાલનપુરથી અમદાવાદ તરફ જઈ રહ્યું હતું, એ વખતે અકસ્માત સર્જાયો હતો. ઘટના સ્થળે દોડી આવેલા અમુક લોકોએ તો દૂધ પીવાની પણ મજા માણી હતી, જો કે સદભાગે આ ઘટનામાં કોઈને ઈજા થઈ નથી. દર્શક મિત્રો, ફરી સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. ડીસાની રાધે કૃષ્ણા ગાયનેક હોસ્પિટલના ત્રીજા વર્ષમાં પ્રવેશ પ્રસંગે 7 દિવસના મેગા રોગ નિદાન કેમ્પનું આયોજન. 15 ઓક્ટોબર સુધી ચાલનાર કેમ્પનો લાભ લેવા દર્દીઓને આહવાન. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. શ્રી સુંધા રજૂ કરે છે શ્રી સુંધા ગોલ્ડ જ્વેલર્સ. લાવ્યા છે ગ્રાહકો માટે તદ્દન નવી અને લાભદાયી ગોલ્ડ માસિક બચત યોજના. આ સ્કીમમાં ગ્રાહક રૂપિયા 1,000 થી લઈને 1,000 ના ગુણાંકની રકમ થી સ્કીમમાં જોડાઈ શકે છે, જેમાં 11 માસના સરળ હપ્તા ભરીને મળશે 1 હપ્તાનો આકર્ષક બોનસ. રૂપિયા 1,000 પ્રતિ માસ ચૂકવો, 11 માસ મેળવો, 12 માસના અંતે રૂપિયા 12,000 ના 916 હોલમાર્ક સોના તથા ચાંદીના દાગીના. શ્રી સુંધા ગોલ્ડ જ્વેલર્સ, સોના ચાંદીની હોલમાર્ક જ્વેલરીનું વિશાળ કલેક્શન, નગરપાલિકાની સામે બગીચા રોડ, ડીસા. Thank you.
વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત. જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો. અકસ્માત કેસમાં તાત્કાલિક સારવાર માટેનું અદ્યતન ટ્રોમા સેન્ટર, જે આપને આપની સામાન્ય પ્રવૃત્તિમાં ઝડપથી પરત ફરવા માટે કટિબદ્ધ છે. હાઈટેક મોડ્યુલર ઓપરેશન થિયેટર સ્પેશિયલી ફોર જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી. આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયાર, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ્ટ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે. સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપની સામે, હાઈવે ડીસા. ફોન નંબર 228-772-222-201, મોબાઈલ નંબર 94-294-22-201. વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. ડીસા તાલુકાના મોરથલ ગોળિયા, ચંદાજી ગોળિયા તેમજ ચતરાલા ગામોને જોડતો રસ્તો બનાસ નદીમાંથી પસાર થતો હોય તાજેતરમાં પડેલા ભારે વરસાદ અને પૂરની સ્થિતિના લીધે આ રસ્તો ધોવાઈ ગયો છે. આ ગામોને જોડતો અન્ય કોઈ માર્ગ ઉપલબ્ધ નથી, જેથી લોકોને રોજિંદી અવર જવર તેમજ બાળકોને શાળાએ જવા આવવામાં પણ તકલીફ વેઠવી પડતી હોય. આ ત્રણેય ગામોના લોકોએ ડીસા તાલુકાના વિકાસ અધિકારીને આવેદનપત્ર આપી 2 મહિનાથી બંધ પડેલો રસ્તો વિના વિલંબે ચાલુ કરાવવા માંગણી કરી હતી. છેલ્લા 1 દાયકાથી મેડિકલ હબ બની ગયેલા ડીસા શહેરમાં હાલ મુંબઈ જેવી અદ્યતન તબીબી સારવાર ઉપલબ્ધ થઈ હોય બનાસકાંઠા તેમજ પશ્ચિમ રાજસ્થાનના દર્દીઓને ઘણી રાહત થઈ ગઈ છે. ત્યારે ડીસા ખાતે કાર્યરત રાધેકૃષ્ણ એન્ડ ફેથ ગાયનેક હોસ્પિટલ પોતાની સ્થાપનાના 2 વર્ષ પૂર્ણ કરી 3જા વર્ષમાં મંગળ પ્રવેશ કરી રહી હોય. આ હોસ્પિટલ દ્વારા સતત 1 સપ્તાહ સુધી નિઃશુલ્ક મેગા રોગ નિદાન કેમ્પનું આયોજન કરાયું છે. ગત 9 ઓક્ટોબરથી પ્રારંભાયેલ આ રોગ નિદાન કેમ્પમાં આગામી 15 ઓક્ટોબર સુધી ચાલશે. ડીસા હાઈવે પર 3 હનુમાન મંદિર રોડ પર આવેલી રાધેકૃષ્ણ ગાયનેક હોસ્પિટલમાં યોજાઈ રહેલા આ રોગ નિદાન કેમ્પમાં જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જન ડોક્ટર બિપિન શાહ, જનરલ સર્જન ડોક્ટર રવિ જરીવાલા, ગાયનેક સર્જન ડોક્ટર દર્શન પવાર, લેસર સર્જન ડોક્ટર માનસી પવાર, દાંતના સર્જન ડોક્ટર પિંકીબેન શાહ, ફિઝિયોથેરાપિસ્ટ ડોક્ટર દીપકભાઈ ભાટી દર્દીનું વિનામૂલ્યે નિદાન કરી જરૂરી સલાહ સારવાર આપી રહ્યા છે. આ મફત રોગ નિદાન કેમ્પના આયોજનના પગલે હાલ રાધેકૃષ્ણ હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ રહી છે. આ કેમ્પમાં અમદાવાદના નિષ્ણાંત તબીબો પણ વિનામૂલ્યે દર્દીઓનું નિદાન કરી ઉમદા સેવા આપી રહ્યા છે. ફિઝિયોથેરાપિસ્ટ ડોક્ટર દીપકભાઈ ભાટીએ આ રોગ નિદાન કેમ્પને ભારે આવકાર મળી રહ્યો હોવાનું જણાવી વધુને વધુ દર્દીઓને આ કેમ્પનો લાભ લેવા અનુરોધ કર્યો છે. ડીસાની રાધેકૃષ્ણ હોસ્પિટલ છેલ્લા 2 વર્ષથી ડીસામાં કાર્યરત છે અને 3જા વર્ષમાં અત્યારે મંગળ પ્રવેશ કરી રહી છે. તે અંતર્ગત ડીસા રાધેકૃષ્ણ હોસ્પિટલમાં છેલ્લા 4 દિવસથી મેગા કેમ્પનું આયોજન કરેલું છે. એમાં અનુભવી ડૉક્ટરો અને સ્ટાફ દ્વારા દર્દીઓને રાહત દરે સેવા આપવામાં આવી રહી છે. તેમાં ડૉક્ટર બિપિન શાહ જે ઓર્થોપેડિક અને હાડકાના નિષ્ણાંત ડૉક્ટર છે, ડૉક્ટર રવિ જરીવાલા જે જનરલ સર્જન છે, ડૉક્ટર પિંકીબેન, ડૉક્ટર દીપક ભાટી હું પોતે ફિઝિયોથેરાપિસ્ટ, ડૉક્ટર જયુન શાહ જે અમદાવાદ સ્ટર્લિંગ હોસ્પિટલથી એઝ અ વિઝિટિંગ તરીકે આવે છે અને એ બી આ કેમ્પમાં મફત સારવાર આપી રહ્યા છે, ડૉક્ટર નિખિલ મોદી જે આ રવિવારે અમદાવાદમાં કાર્યરત છે એ આ રવિવારે આવવાના છે અહીંયા, એમનું બી કેમ્પ મફત જ છે. તો સારા પ્રમાણમાં દર્દીઓનો પ્રતિસાદ સાંભળી રહ્યો છે, દર્દી ખુશ થઈને જઈ રહ્યા છે અને અહીંયા તપાસ બી એકદમ મફત કરવામાં આવી રહી છે. હાડકાના લગતો જે BMD તપાસ છે એ બી ફ્રી કરવામાં આવી રહ્યો છે અને બીજા અમારી સાથે સાથે ફેથ ગાયનેક હોસ્પિટલ જે છે તે ડૉક્ટર દર્શનભાઈ પવાર અને ડૉક્ટર માનસીબેન પવાર એ બી આ કેમ્પમાં સાથ આપી રહ્યા છે. એમના બી છેલ્લા 4 દિવસથી કેમ્પમાં સાથ અને સહકાર આપી રહ્યા છે. તેમાં મહિલાઓને મફત સોનોગ્રાફી અને મફત કન્સલ્ટિંગ આપી રહ્યા છે. હવે જોઈએ આજના ગંજ બજાર ભાવ. ડીસા ગંજ બજારમાં આજે એરંડાના ભાવ 882-885 રૂપિયા રહ્યા હતા, જ્યારે રાયડાના 627-639,
ઘઉંના 285 થી 320, બાજરીના 222 થી 254, અડદના 603 થી 671, તલના 1061 તેમજ મગફળીના ભાવ 603 થી 671 રૂપિયા રહ્યા હતા. ડીસાગંજ બજારમાં આજે એરંડાની 386 બોરીની આવક થઈ હતી, જ્યારે રાયડાની 112, ઘઉંની 48, બાજરીની 368, અડદની 14, તલની 1 તેમજ મગફળીની 10,020 બોરીની આવક થઈ હતી. છેલ્લે એક નજર આજના સોના ચાંદીના ભાવ ઉપર. સોના ચાંદી બજારમાં આજે તેજી રહી હતી. આજે એક તોલા સોનાનો ભાવ 75 રૂપિયા વધીને 30,575 રૂપિયા રહ્યો હતો, જ્યારે એક કિલો ચાંદીનો ભાવ 200 રૂપિયા વધીને 40,600 રૂપિયા રહ્યો હતો. રૂપાનો ભાવ પણ આજે 200 રૂપિયા વધીને 41,400 રૂપિયા રહ્યો હતો. સમાચારો પૂર્ણ કરતા પહેલા જોઈએ આજના મુખ્ય સમાચાર ફરી એકવાર. બનાસકાંઠામાં ભાજપની ગુજરાત ગૌરવ યાત્રાને સર્વત્ર ઉમળકા ભર્યો આવકાર. દિવદર ખાતે ગુજરાત અને રાજસ્થાનના મુખ્યમંત્રીઓની ઉપસ્થિતિમાં યોજાયેલી વિશાળ સભામાં મંત્રી કેશાજી ચૌહાણે કર્યું શક્તિ પ્રદર્શન. બનાસકાંઠામાં ગૌરવ યાત્રામાં જોડાયેલા કેન્દ્રીય મંત્રી ઉમા ભારતી કોંગ્રેસ પર વરસ્યા. ગાંધીજીની હત્યાનો પણ કોંગ્રેસે રાજકીય લાભ ઉઠાવ્યો હોવાનો ઉમા ભારતીનો આક્ષેપ. થરાદ નજીક નિવૃત્ત આર્મી અધિકારી તેમજ રસાણા નજીક બાઇક ચાલકનું માર્ગ અકસ્માતમાં મોત. પાલનપુરના જગાણા નજીક દૂધનું ટેન્કર ઉથલી પડતા લોકોએ દૂધની રીતસર ચલાવી લૂંટ. ડીસાની રાધેકૃષ્ણા ગાયનેક હોસ્પિટલના ત્રીજા વર્ષમાં પ્રવેશ પ્રસંગે 7 દિવસના મેગારોગ નિદાન કેમ્પનું આયોજન. 15 ઓક્ટોબર સુધી ચાલનાર કેમ્પનો લાભ લેવા દર્દીઓને આહવાન. તો હતા અત્યાર સુધીના સમાચારો. વધુ નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.